તો દર્શક મિત્રો વાસ્તુ વિજ્ઞાન જેમાં આપણે વાત કરીશું આજે અવનવા ટોપિકમાં તમારે કેવો કેવો બદલાવ ઘરમાં કરવાથી ઘરની નેગેટિવિટી દૂર કરી શકાય અને એની માટે આપણી સાથે જોડાય છે વાસ્તુ એસ્ટ્રોલોજર કિશનભાઈ રાવલ કિશન સ્વાગત છે નમસ્કાર નમસ્કાર આપણે આપણે એવું હોય કે વાર તહેવાર નજીક આવે ત્યારે ઘરમાં સાફ સફાઈ કરતા હોય છે સ્પેશિયલ દિવાળી નવરાત્રી હોય કે બીજા કોઈ પણ તહેવાર આવતા હોય અથવા તો મહેમાન પણ આવવાના હોય તો ઘરની સાફ સફાઈને આપણે પૂરતું મહત્વ આપીએ છે તો આપણે ઘરની સાફ સફાઈ સામાન્ય રીતે લોકો દિવાલો સાફ કરતા હોય છે એમના ફ્લોર સાફ કરતા હોય છે બાથરૂમને એસિડથી ક્લીન કરતા હોય છે

એ તરંગો પછી એને બહાર નથી મળતી એટલે કે જે પોઝિટિવ એનર્જી નેગેટિવ એનર્જી છે આ બધો મામલો એનો છે આપણે વસ્તુઓ એટલે સાફ સફાઈ એટલા માટે કહે છે કે જે આપણી તરંગો છે ઘરની એ ચોખ્ખી રહે અને શુદ્ધ રહે એના માટે આપણે દર વખત સાફ સફાઈ કરીએ છીએ અમુક લોકો તો સાફ સફાઈ કરે બરાબર તો કેવી રીતે કરવી અને ક્યાંથી કરવી આજે હું તમને એનું મહત્વ જણાવું તો સૌથી પહેલા વાત કરીએ કે આપણે સાફ સફાઈમાં આવે તો પહેલા આપણો ઉમરો આપણું દ્વાર લોકો દ્વાર તો તમે બરાબર કોઈપણ કાચનો હોય કે લાકડાનો હોય કે એ ગમે તે હોય પણ આપણે દર વખત દરરોજ તમે એક વખત તો આપણે કપડું એને મારવું જોઈએ એની ધૂળ ધૂળ પડે એટલે સમજી લાવો કે જે મેઇન દ્વાર છે એમાં ધૂળ પડે તો આપણા જે લિવિંગ રૂમ છે એમાં ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇફેક્ટ થાય વાત આવે તરત પછી નીચે ઉમરાની બરાબર અમુક લોકોનો ઉમરા પર બહુ રજકરણો હોય છે રજકરણો હોય બરાબર તો એ વસ્તુ આપણે સુધારવા માટે શું કરવું તો દરરોજ એને પોતા કરવાનું

વાત કરીએ આપણે ઘરમાં દરેક લોકો કામ શેના માટે કરતા હોય તો કે લક્ષ્મી માટે અને આપણે રાખતા હોઈએ ઘરના તો આપણે કેવી કેવી વસ્તુઓની સફાઈ કરવી જોઈએ જેમ કે ઘણા બધા લોકોને કેવું હોય છે કે એમના કબડમાં જૂના જૂના કપડાઓ પડ્યા રહ્યા હોય છે અથવા તો ઘણી બધી વસ્તુઓ હોય છે તૂટેલા ફૂટેલા ચાર્જર હોય છે અથવા તો ચાર્જર હોય પણ છે પરંતુ એ યુઝ નથી થતા હોતા

પણ એ ક્યારેય નહીં લેવાનું અમુક લોકો ફાટેલા કપડાં હોય છે એનું પોતું વાપરીને કરતા હોય છે એ બહુ ખરાબ ઇફેક્ટ પડે છે કારણ કે તમે ફાટેલા કપડામાં તમે જે વસ્તુ રાખો છો એમ એટલે કે તમે જમીનને સાફ કરવા તો એ ક્યાંક ને ક્યાંક તમારું જીવનમાં જે આર્થિક રીતે છે એ થોડુંક તમને ફાટેલું કરી શકે એટલા માટે તમે જો થોડુંક વીસ કે પચીસ રૂપિયાના હોય પણ નવા પોતાનો તમે આગ્રહ રાખજો ફાટેલા કપડાં અથવા પહેરેલા કપડાં જો પહેરેલા કપડાંની અંદર પણ રાહુ હોય તમે એ પહેરેલા કપડાં તમે કરો એટલે કે રાહુ તમારો મજબૂત બને અને રાહુ પાપ ગ્રહ છે મજબૂત બનશે તો ક્યાંક ને ક્યાંક તમને નેગેટિવ ઇફેક્ટ આપશે તો તમે ફાટેલા કપડાંનું પોતું ના કરો અમુક ફાટેલા કપડાનોથી પેલું સાફ સફાઈ કરે છે કે એ કરે છે કે ભાઈ એ ક્યારે પણ ના હોવું જોઈએ એના માટે એવું હોય તો એક સસ્તું પણ એક સારું કપડું અથવા તો કોટનનું કોઈ પણ કપડું તમે લઈને આવો નવું કપડું લઈને આવો ચોક્કસપણે તમને ફાયદો આપશે પણ આ ફાટેલા કપડાં કે આ વસ્તુ કરવાથી તમને ક્યારે ને ક્યારેક તમને નેગેટિવ ઇફેક્ટ અથવા તો ખોટું પરિણામ આવી શકે છે વાત કરીએ બીજી કે અમુક લોકો જે તિજોરી છે એની અંદર લાકડાની અમુક વસ્તુઓ રાખે છે કે લાકડાનો બગ એ ક્યારે ના હોવી જોઈએ એ લાકડો ક્યાંક ને ક્યાંક સૂર્યને રિલેટેડ છે ક્યાંક ને ક્યાંક સૂરજને ઇફેક્ટ કરે છે એ ખરાબ લાકડું અથવા કોવાયેલું લાકડું ક્યાંક ને ક્યાંક તમે લક્ષ્મીને આવડા આવડાવે તો એ ક્યારેય ના હોવું જોઈએ નીચે અમુક લોકો છે ને તિજોરીને બીમ સરખા ના હોય તો તિજોરીના માટે એની અંદર લાકડું મૂકે છે ક્યારે ના હોવું જોઈએ બીમ એકદમ એને પરફેક્ટ હોવા જોઈએ વાત કરીએ બીજી કે ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ પડેલો રેડિયો હોય છે બરાબર ઘણાના લોકોને ત્યાં બંધ પડેલી ટેપ ડીવીડી કે સીડી એ બધું બંધ પડેલું ઘણું બધું ત્યાં હોય છે એ ક્યારેય ના હોવું જોઈએ એ તમારા ઘરમાંથી હોય તો તમે ચોક્કસપણે એનો નિકાલ કરી દેજો અને તિજોરી એકદમ વ્યવસ્થિત કપડાં પણ એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ તમે તિજોરી ખોલો તો ક્યારે પહેલાં ડાર્ક કલરના કપડાં ક્યારે ના દેખાવા જોઈએ કાળા કલરના કપડા તમારા ત્યાં બહાર ના હોવા જોઈએ એ શનિને રિલેટેડ છે ક્યાંક ને ક્યાંક સીધું તમે જો શનિને ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ ના થાય તમે જે નીચે અમુક લોકો તિજોરી નીચે પાથરાવા માટે કપડાં રાખે છે એ મીન્સ જે કપડું છે એ ખાલી ચોખ્ખું હોવું જોઈએ એ સફેદ હોવું જોઈએ અને એને તમે દર વખત બરાબર દર બે કે ત્રણ મહિનાને બદલતું રહેવું જોઈએ કારણ કે મેઈન બહાર એની પર છે તમે જે અંદરના જે તમે જેની મૂકો છો બરાબર સ્થાપન કરો છો એની પર બધી વસ્તુ છે દર શુક્રવારે તમારી તિજોરીમાં તં ઇલાયચીના બરાબર દાણા તમે મૂકશો ચોક્કસપણે એની અંદર પોઝિટિવ એનર્જીનો વાઇબ્રેશન થશે એની અંદર લક્ષ્મીજીનો વાસ રહેશે અને કેસરની એક પડીકી અથવા તો કેસરના પાંચ છ દાણા જે આવે છે એ પણ રાખવાથી તમારી આખી જે તિજોરીમાં છે એ લક્ષ્મીનો ભંડાર ભર્યો રહેશે એના વાઇબ્રેશન સારા રહેશે અને તમારી તરંગો પણ ઘરમાં સારી રહેશે

આપણે કરીને આપણે ફરી રીયુઝ કરીશું પરંતુ કેટલાય વર્ષોથી આપણે રિપેરિંગ નો સમય પણ નથી મળતો હતો ઘણીવાર અને એમના એમ પડ્યા રહે છે આજકાલમાં મેન પેલું જોઉં છું રેડિયો લોકોના ઘરે બંધ પડેલા બહુ હશે અને લોકો રાખે છે અમુક પેલા સીડી વાળા પણ એ છે ને ક્યાંક ને ક્યાંક તમારા નેગેટિવ ઇફેક્ટ આપે છે કારણ કે એના રેડિયોના તરંગો સૌથી હાઈ ફ્રિકવન્સીમાં ને એ બંધ પડેલું હશે તો તમારા ઘરની ઉર્જાને પણ એ કરે છે અમુક લોકો બંધ પડેલી ઘડિયાળો પણ મૂકી રાખે તિજોરીની અંદર બંધ પડેલી ઘડિયાળો અથવા તો તમે વોચ પહેરો છો એ બંધ પડેલી બહુ એ બહુ ને બહુ તમારા માટે નેગેટિવ ઇફેક્ટ છે તમારા બુદ્ધ અને શનિને ડાયરેક્ટ એ વસ્તુ રિલેટેડ તો મહેરબાની કરીને જો તમારા ઘરની અંદર તિજોરીની અંદર ક્યાંક ને ક્યાંક બંધ પડેલી ઘડિયાળ હોય અથવા તો બંધ પડેલો રેડિયો હોય ચોક્કસ પણ એનો નિકાલ લાવજો એને તમે બહાર તમે મૂકી દેજો અને સાથે સાથે બીજી એક વાત કહું કે વંશ્રીબેન અમુક લોકો અત્યારે કેવું થયું છે કે ભાઈ મોબાઈલ પણ બંધ પડેલા હોય છે ડબલાવાળા તો કે મૂકી રહ્યા છો પણ એ ક્યાંક ને ક્યાંક ખરાબ વસ્તુ છે તો બંધ પડેલા મોબાઈલ કે કોઈ પણ બંધ પડેલી ઇલેક્ટ્રિક વસ્તુ છે ને તમને ક્યાંક ને ક્યાંક શનિને એને રિલેટેડ છે તો મહેરબાની કરીને તમારે જો કોઈ પ્રોબ્લેમ હોય તો એ તમે એનું નિરાકરણ કાં તો એને તમે વાપરવાનું ચાલુ કરો કાં તો પછી એને તમે એનો નિકાલ કરી દેજો આ કરશો ચોક્કસપણે તમારા ઘરની અંદર સમૃદ્ધિ વધશે તમારા આર્થિક સ્થિતિમાં સુધારો થશે જી ઘણીવાર એવું હોય છે કે આપણે પહેલાના જમાનામાં જે ફોન હતા એ પણ લોકો અત્યારે બંધ થઈ ગયા છે તો પણ એ લગાવેલા પડ્યા છે ભલે યુઝ થતા હોય કે ના હોય પરંતુ એ ચાલુ કન્ડિશનમાં હોય પ્લગ ઇન કરેલું હોય પણ યુઝ ના થતો હોય તો એવા રાખવા કેટલા યોગ્ય છે જો કોઈ પણ આપણે ઇલેક્ટ્રિક ઉપકરણ છે ને એની ફ્રીક્વન્સીઝ બહુ જ વધારે હોય છે અને એ તમારા માઇન્ડને ક્યાંક ને ક્યાંક તમારા જે બ્રેઇન વેવ્સ હોય છે ને એને ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે તો તમે જો પેલા જે આપણા ડબલા આવે છે એ તમે કોઈ વપરાશ ના જલ્દી થતો હોય અથવા તો કોઈ એટલો વધારે વપરાશ ના હોય તો મારું મંતવ્ય એ પ્રમાણે છે કે તમે એનો નિકાલ કરી લેશો તો ઘરમાં ઘણી સમૃદ્ધિ રહેશે ઘરમાં આર્થિક સ્થુતિમાં પણ સુધારો રહેશે અત્યારે મોબાઈલની તરંગો એટલી હાઈ ફ્રિકવન્સીમાં છે સાથે સાથે તમે ઘરમાં એક મોબાઈલની ફ્રિકવન્સી તો છે જ સાથે બરાબર એ ને સાથે સાથે પહેલાં ડબલાની બી ફિકવન્સી તમને ઇફેક્ટ કરશે તો ક્યાંક ને ક્યાંક વધારે ને વધારે તમારે ઇફેક્ટ થાય તો એ ક્યાંક ને

સાંજે બરાબર જે લોકો માટે સૂર્યપ્રકાશ પ્રોપર નથી આવતો ત્યાં સૂર્યની તરંગો બરોબર નથી પહોંચી શકતી એ લોકોએ દર સાંજે ઘીનો દીવો એમના પાણીયારે કરો ક્યાં તો તમે તમારું જે દરવાજો મેઇન ગેટ છે બરાબર જે આપણું ઉંદર કેમ્પ જે મેઈન આપણું ઉમરો કહેવાય કેન્દ્રનું સ્થાન કહેવાય ત્યાં તમે કરો અને એક દીવો મંદિરમાં કરજો ચોક્કસપણે ફાયદો આપશે અને દર શનિવારે બરાબર દર શનિવારે સાંજના ટાઈમે સરસિયાના તેલનો દીવો કરશો તમારા ઘરની બહાર જે ઉમરો કહેવાય ત્યાં અનેક તમારા ઘરની અંદર ચોક્કસપણે તમને સમૃદ્ધિ આપશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરશે જેની માંદગી છે એ પણ દૂર કરશે અને તમારા ઘરમાં તમારી અભિવૃદ્ધિ ચોક્કસપણે કરાવશે જી કિશનભાઈ હવે આપણે વાત કરીએ બેડરૂમની તો બેડરૂમમાં પણ ઘણા બધા એવા એવા બધા હોય છે જેમ કે પોસ્ટર્સ લગાયેલા હોય છે અથવા તો કોઈ ફોટા એવા હોય છે કે જે દિવાલો ઉપર લગાેલાના લગાેલા છે જે વર્ષોથી લગાઈ જ રાખ્યા હોય છે એના પર ઘણીવાર ધૂળ પણ હોય છે તો એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ વાત બહુ સરસ કરી તમે એક તો આપણે બેડરૂમ એક તો આપણો પેલું લિવિંગ રૂમ પછીનો સૌથી મેઈન ઈમ્પોર્ટન્ટ પાર્ટ કેવો આવ્યો તો કે ભાઈ બેડરૂમ બેડરૂમ જેવો હશે ને એવું તમારું જીવન હશે તમારું બેડરૂમમાં સુખ હશે તો તમારા જીવનમાં સુખ હશે તમારા બેડરૂમમાં શું તમારા જીવનમાં સુખ નહીં હોય અત્યારના લોકો બેડરૂમમાં કોઈ પણ એક તો ઇલેક્ટ્રિક ઉપકરણો બહુ લગાવી દે છે ટીવી છે વાઈફાય છે પછી પેલું બીજા નવા નવા અત્યારે ઘણા બધા ગઝેટ્સ આવ્યા છે લગાઈ દે છે તો ક્યાંક ને ક્યાંક એ ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇફેક્ટ આપે છે બરાબર બને તો તમે અત્યારે ટીવી બહુ કોમન થઈ ગયા છે પણ મારો આગ્રહ તો એ છે કે ટીવી પણ ટીવી ચાલે છે પણ અમુક લોકો બીજા બધા ઘણા તમે જે વાઈફાઈ છે ને બહુ જ હાઈ ફ્રીક્વન્સી હોય છે તો તમે મહેરબાની કરીને એને અવોઈડ કરજો કાં તો બીજા રૂમમાં લઈ જજો કાં તો તમે બીજું બહાર એને નાખજો પણ એ બેડરૂમની અંદર હશે તો તમારા મગજ ઉપર ક્યાંક ને ક્યાંક વધારે તણાવ આપશે વાત કરી કે પોસ્ટર અમુક લોકોના પોસ્ટરો ફાટી ગયેલા હોય છે છતાં પણ લગા ફાટેલું પોસ્ટર તમારા જીવનમાં તમારા જે બંને દાંપત્ય જીવન છે અને ક્યાંક ને ક્યાંક મતભેદ આપે છે અથવા તો ઉપલબ્ધ ફોટા જ આંખા પડી ગયેલા હોય છે એ પણ તમારા દાંપત્ય જીવન ક્યાંક ને ક્યાંક તમારા સુખી જીવનમાં એ મતભેદ આપે છે તો બને તો એનો નિકાલ લાવજો નવા તમે પોસ્ટર અને લીલા કલરના ગ્રીનરી પોસ્ટર્સ હોય તો બહુ જ સારું રહેશે અથવા તો જે દાંપત્ય એટલે કે જે ન્યૂલી ન્યુલી મેરીડ છે એના માટે મેટ્રિન ડક્સ આવે છે અથવા તો કોઈ લવ લવબર્ડ્સના પેઇન્ટિંગ તમે મૂકો ખૂબ જ ફાયદો આપશે અને એના થઈ શકે તો કોઈ વોટરફોલનો છે અથવા તો કોઈ ગાર્ડન અથવા તો કોઈ કુદરતી દ્રશ્ય છે તમે મૂકી શકો એમ છે વાત કરી કે અમુક લોકોના ત્યાં

અને પુરુષો બહાર જઈને જોબ કે નોકરી કામ ધંધો કરતા તો એમને પૂરતો સમય મળી રહેતો હતો એમના વોર્ડ્રોપને સરખો રાખી મૂકવાનો સાચવવાનો કે એકદમ ગોઠવીને રાખવાનો પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે લેડીઝ પણ હવે વર્કિંગ થતી ગઈ છે ને એ કારણે સમયના અભાવે એ વોર્ડ્રોપને સરખી રીતે મેન્ટેન નથી કરી શકતા તો ઘણી

તમે એ લગાવશો દેટ ઇઝ કે તમારું બેલેન્સ કરે છે કળશ શું કરે છે બધા લાઈફને બધું બેલેન્સ કરે છે કળશનું પૂજનનું આપણે એટલા માટે જ કહે છે કે આપણી લાઈફને બેલેન્સ કરે છે તો તમે તમારા ઘરની ઉપર લાલ કલર અથવા લીલા કલરનું કોઈ કળશનું ચિત્ર કોઈ એની આકૃતિ મૂકશો ચોક્કસપણે તમને લાભદાયી થશે તમને અથવા તો એ ના મળી શકે તો એક સ્વસ્તિકની બરાબર સ્વસ્તિકની કે બધી એનર્જી બેલેન્સ કરે છે એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય એ ચારે દિશા અને ચારે ખૂણા એટલે આઠે વસ્તુમાંથી એ પોઝિટિવ નેગેટિવ અને બિંદુઓને કેન્દ્રિત કરે છે તો જેનું વર્લ્ડ આવી રીતે અસ્તવ્યસ્ત રહેતું હોય અથવા એમને પૂરતો ટાઈમ ન મળતો હોય એ ત્યાં બાર એક સ્વસ્તિકનું ચિહ્ન એમનું મુકાય દે લાલ કલર અથવા લીલા કલરમાં ચોક્કસ પણ એમને લાભદાયી થશે એમને ફાયદો થશે અને બને તો ફાટેલા કપડા તમે વર્લ્ડ્રોપમાં અથવા તો પહેલાં બહુ જૂના સમયના પડેલા જે કાણા કાણા પડી ગયેલા એ તમે પણ એનો નિકાલ કરજો કારણ કે એ ક્યાંક ને ક્યાંક તમારા રાહુ અને કેતુને અસર પડે છે અને તમારા માટે નેગેટિવ ઇફેક્ટ પડે છે તો આ વસ્તુનું તમે પણ ધ્યાન રાખજો જી કિશનભાઈ અત્યારે આપણે ઘરોમાં જોઈએ તો સફાઈ કર્યા પછી કે એમને એમ પણ ઘરમાં આપણે એર ફ્રેશનર લગાવતા હોઈએ છે જેમ કે લગાવી પણ શકે છે ને સ્પ્રે પણ કરતા હોય છે તો એનાથી કોઈ પોઝિટિવિટી કે વાસ્તુ રિલેટેડ કોઈ ફાયદો ખરો જી હા એર ફ્રેશનરથી ફાયદો પણ કયા એક તો ગુલાબનું બરોબર એક આવે ચંદનનું અને એક આવે તમારા મોગરાનું આ ત્રણ છે ને અને કદાચ ક્યાંક ને ક્યાંક જાસ્મિન બી થોડું ઇફેક્ટ પણ સૌથી હાઈએસ્ટ ગુલાબ ચંદન અને મોગરો આ ત્રણનું તમે જો એ ફ્રેશનર લાવશો તો એનાથી તમારા પોઝિટિવ તમારું મગજ છે એ પણ શાંત રહેશે તમારા માઇન્ડના જે બ્રેઇન વેવ્સ છે એના પણ સુધારો થશે અને એની સુગંધથી લક્ષ્મી ક્યાંક ને ક્યાંક તમને ઇફેક્ટ પણ કરશે લક્ષ્મીમાં વધારો પણ થશે એવું કહેવાય છે કે ગુલાબની સુગંધમાં લક્ષ્મીજીને સૌથી વધારે ગમે છે એટલે કે લક્ષ્મીજીને આમ ખેંચી લાવવાનો એનામાં પાવર હોય છે તો બને તો લાઇટ કલરનું ગુલાબનું તમે કરી શકો અથવા તો ચંદનનું કરી શકો એ પણ ચંદન નેગેટિવ એનર્જીસથી તમને દૂર રાખે છે તો એ પણ તમારું માટે સારું રહેશે જી બંસરીબેન જી કિશનભાઈ હવે આપણે બાથરૂમની વાત કરીએ તો બાથરૂમમાં પણ એવું હોય છે કે બાથરૂમની સફાઈ તો રેગ્યુલર થતી જ હોય છે પરંતુ ઘણી વાર ઘણાના દાયક એવું હોય છે કે ગટર પાસે અથવા તો ઝીણે ઝીણે જીવાતો હોય છે ચોકરોજનો વાસ રહેતો હોય છે તો એ કોઈ સંદેશો આપે છે ખરો જી બિલકુલ જેને ત્યાં પેલું છે ને આપણે નાની નાની જીવાતો આવતી હોય તો બધા પેલા નાના નાના અળસિયા જેવું બહાર ઉભરાતું હોય તો એ ક્યાંક ને ક્યાંક બહુ ખરાબ ઇફેક્ટ આપે છે એના માટે શું કરવું તો કે એના માટે તમારું જે બાથરૂમ છે ત્યાં બહાર એક ચાંદીનો તાર તમે લગાવી શકો છો એનાથી તમારી જે વસ્તુઓ છે નિયંત્રણમાં આવશે કેન્દ્રમાં આવશે અમુક લોકો શું કરે છે કે ખાલી શેમ્પુઓની બોટલ હોય ને એ પણ મૂકી રાખે છે તો એ ક્યાંક ને ક્યાંક ખરાબ છે તમે એ લોકો એવું કહે છે કે ભાઈ ક્યાંક ફરી યુઝ આવશે પણ એનું કરીને તો એ ખાલી બોટલો તમારા ત્યાં ના આવી જાય શેમ્પુની અથવા તો કોઈ અમુક ટમલર ને ડોલો પણ તૂટેલી મૂકી રાખે છે તો તમે બને તો એનો પણ નિકાલ કરજો ક્યારે ખાલી બાથરૂમ ને છે ને આપણી એક પ્રાઇવેટ એમાંથી છે ને તમારી ઘરની ઉન્નતિનો મેન માર્ગ સર્જાયેલો છે બરોબર કે આપણે ત્યાં સ્નાન કરીએ આપણા બધા પાપો જોઈએ છે આપણું પુણ્યનું કામ કરીએ છીએ સર્જાઈએ છીએ તો એ ક્યાંક ને ક્યાંક આપણું જેટલું ચોખ્ખું હશે અને જેટલી ઓછી વસ્તુ હશે એટલું તમને કરશે તમે જે આપણે કહેવાય કે ભાઈ તમે જે ડોલથી તમે નાવ છો એ કોઈ ક્રીમ કલરની લેજો તમે ડાર્ક કલરની તમે લેશો કાળા કલરની ડોલ બને ત્યાં સુધી તમે એને અવોઈડ કરજો અથવા તો કોઈ બીજા ઘાટા કલરની હોય તો અવોઈડ કરજો કારણ કે મેં કીધું એમ કે કાળું અને ક્યાંક ને ક્યાંક તમારા શનિ મહારાજને ઇફેક્ટ કરશે શનિ મહારાજને તમને એ વધારે કરશે તો તમે બને તો લાઇટ કલરની આપણે ડોલનો આગ્રહ રાખજો કોઈ લાઇટ કલરની ડોલથી તમે સ્નાન કરવાનું રાખજો જી કિશનભાઈ આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે ઘર સફાઈની કે શું શું ધ્યાન રાખવું તો ઘણી વાર કેવું હોય છે કે આપણે પસ્તીમાં અમુક વસ્તુ આપતા હોય છે જેમ કે ઓલ્ડ ન્યૂઝપેપર છે અથવા તો કોઈ ભંગાર પ્લાસ્ટિક છે તેલના ડબ્બા છે કે વોટ એવર તો આપણે એ આપીને એમાંથી જે પૈસા આવે છે એ પૈસા કેવી કેવી વસ્તુમાં યુઝ કરી શકાય કારણ કે ઘણા લોકોને મેં એવું સાંભળેલું છે કે પૈસાથી અમુક કાર્યો ના કરવા જોઈએ અમુક વસ્તુની

અને અમુક લોકો છે ને બંશીબેન શનિવારના દિવસે પસ્તી આપે છે એમાં લોખંડની અમુક વસ્તુ આપ એ ક્યાંક ને ક્યાંક ખોટું છે શનિવારે નહીં લોખંડ ખરીદવાનું કે નહીં લોખંડ આપવાનું એ સીધું તમને ઇફેક્ટ શનિ કરે છે તો લોખંડની કોઈ વસ્તુ હોય તેલનો ડબ્બો હોય કે કોઈ પણ હોય તમે શનિવારના દિવસે પસ્તી આપવાનો આગ્રહ ન રાખશો પણ બીજા દિવસે આગ્રહ રાખજો તમારા અને એના પૈસાથી માત્ર અને માત્ર ધાર્મિક કાર્ય કરશો તો ખૂબ જ સારું રહેશે જી કિશન ભાઈ બીજી એવી કોઈ ટિપ્સ કે જેમ કે ઘરની સાફસફાઈ કરતા વખતે પોઇન્ટ રાખવા જી બિલકુલ એક તો બહુ અત્યારના જમાનામાં અત્યારે હું આ હું જાઉં છું મંદિરે અને જોઉં છું કે અત્યારે આ સિઝનમાં અત્યારે લોકો છે ને એમની મૂર્તિ કદાચ એ થઈ ગઈ તો પેલા પીપળાની નીચે મૂકી દે છે બરાબર અથવા તો મંદિર સૌથી આમ જોવા જઈએ તો સૌથી ખરાબ વસ્તુ છે કે પીપળાની નીચે પીપળામાં તમે કહો વિષ્ણુ ભગવાનને પિતૃ બંનેનો તમારો વાસ રહેલો છે તમે લોકો દર્શક મિત્રો ધ્યાનથી સાંભળો અમુક લોકો જઈને બધી કોઈ પણ વસ્તુ હોય પીપળે મૂક્યા છે એ ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે તમે એક આ ખાલી તમારી ખંડિત થયેલી મૂર્તિઓ અથવા તો કોઈક તમારું ખંડિત થયેલું પોસ્ટર હોય એ તમે નદીમાં તમે એને અર્પિત કરો બરાબર એ નદીમાં જ મા ભગવાન એમને અંદર સમય જાય છે તમે બહાર મૂકશો પીપળે શું થયું શું નહીં થયું તમને જાણકારી નથી તમે પાપ દોષમાં પડશો બરાબર ક્યાંક ને ક્યાંક તમને પાપ લાગશે આજુબાજુમાં નદી હોય કેનાલ હોય તો એની નીચે તે અને ભગવાન પણ સંતુષ્ટ થશે તો આ વસ્તુ તમારે કરવી ખૂબ જ યોગ્ય છે અને બીજી વાત અમુક કોઈ કે વાત કરીએ કે અભ્યાસ લોકો અત્યારે ચોપડી બરાબર ચોપડું જ્ઞાતિ જ કામનું તે લોકો બહાર મૂકી દે છે સાથે એવું ના હોવું જોઈએ અભ્યાસકંડમાં જે ચોપડો તમારી તમે છે ને બને તો દાન કરી દો તમારાથી ના વાંચી શકાતી હોય તમારા કામની બને તો દાન કરી દો અને પસ્તીમાં તમે ના આપશો એવું હોય તો તમે કોઈ બીજી જગ્યાએ કોઈક પણ અહીંયા ઘણી બધી લાઇબ્રેરીસ ચાલે છે તો ત્યાં વસ્તુ મૂકી દો તો એનાથી કોઈકને સરળતા રહે બરોબર અને બીજું અમુક કે કે ફાટીલી પુસ્તકો પણ રાખે છે તો ફાટીલી પુસ્તક તમારા ઘરમાં ના હોય જોઈએ એ તમારા ક્યાંક ને ક્યાંક બુદ્ધ ગ્રહને ઇફેક્ટ કરશે તો તમે બાઇડિંગ કરીને લાલ કલરની બાઇડિંગ અને હા બીજે અભ્યાસ ખંડમાં અમુક લોકો એક સારી ટીપ્સ આપું કે તમે જે અભ્યાસ ખંડ બરાબર ત્યાં લીલા કલરનું એક કપડું મૂકજો અથવા કોઈ લીલા કલરની વસ્તુ મૂકશો ચોક્કસપણે તમને ખૂબ જ લાભદાયી થશે બીજું વસ્તુ તમને એ કહો કે તમારું જે પણ અભ્યાસક્રમ છે એ લોકો છે ને અડારી અડારીને રાખે થોડું તમારે ત્યાંથી દૂર રહેવાનું છે અને ત્યાં એક ચાંદીનો ગ્લાસ તમારે પાણી ભરેલો મૂકી રાખવાનો છે એનાથી તમારા મગજ પણ શાંત થશે એકાગ્રતા વધશે તમારી વિદ્યાની પ્રાપ્તિ થશે સાથે તમારા જે ચડિયાપણું છે એમાં પણ તમને સુધારો

આંબાનું તોરણ જો બની શકતું હોય તમારાથી શક્ય હોય અને આજુબાજુમાં આંબો હોય આંબાના તોરણમાં જેટલી પોઝિટિવ એનર્જી છે એટલી બીજે ક્યાંય નથી જો તમે તમારા આંબાના તોરણમાં એના ચંદનનો એક એક ચાંદલો કરીને બરાબર આંબાનું તોરણ આવે એમાં એક એક ચંદનનો ચાંદલો કરીને તમારા ઘરમાં કોઈ પણ નવા બેસતા મહિના તો કોઈ પણ નવા દિવસે તમે સારા જે દિવસ છે ત્યાં તમે મૂકશો તમારા ઘરમાં ખૂબ જ એટલે ખૂબ જ સારો લાભ થશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ ખૂબ જ સારી વધી શકે એમ છે

તોરણ હાથી વાળું તોરણ આવે છે નાનું નાનું આઈ થિંક મોતીનું નાનું એ પણ તમારા ઘરમાં ખુબ જ સારું છે મોતી છે ને ક્યાંક ને ક્યાંક ચંદ્રને ઇફેક્ટ કરે છે તો તમારા ઘરમાં જો મોતીનું તોરણ અથવા મોતી વાળી કોઈ વસ્તુ તમે સજાવટ કરશો તો તમારો ચંદ્ર પણ એમાં સુધારો થશે જી કિશનભાઈ દિવાળીમાં સામાન્ય રીતે બધા ઘરની બહાર દીવા મૂકે છે તો એમાં કોઈ એવી સંખ્યા ખરી કે આટલા દીવડા મૂકવા શુભ છે બધા એવું કહે છે કે પાંચ દીવડા સાત એકી સંખ્યાના તમે દીવડા મૂકો તો ખૂબ જ સારું છે અમુક લોકો તેલ મૂકે છે ઘીના મૂકે છે તમે ઘીના મૂકશો ખૂબ જ સારું રહેશે ઘીના દીવડા ખૂબ જ લાભદાયી નીવડે છે પણ અત્યારે તો પેલી કેન્ડલ્સ આવી ગઈ છે પણ એનો વિરોધ નથી કે ભાઈ કેન્ડલ કેન્ડલ હોય પણ આપણું જે મેઈન છે કે ભાઈ આપણા ગ્રંથો પ્રમાણે કે ઘીના દીવડા એટલીસ્ટ બે તો બે પણ દવાના છે કેન્ડલ્સ ના અથવા તો તમે પેલી લાઈટ કરો એ કોઈ ઇફેક્ટ નથી પણ આપણા દીવડાનું મહત્વ છે દીપ છે ને દીપ એ આપણું આપણે કર્મના સાક્ષી છે કે આપણે જે પણ કાર્ય કરે છે દીપો પૂજનમ બરોબર કહેવાય છે કે દીપમ પૂજનમી

તો દર્શક મિત્રો તમારા આવા જ કોઈ વાસ્તુલક્ષી સમસ્યા હોય સમાધાન ઈચ્છતા હોવ તો તમે પણ કિશનભાઈનો સંપર્ક કરી શકો છો એ માટે એમનો નંબર નોંધી લેશો બસ આટલું જ સમયે મને રજા આપશો અને હા મંતવ્ય ન્યૂઝના વધુ સમાચારોના અપડેટ્સ માટે આપ અમારી વેબસાઇટ સાથે પણ કનેક્ટેડ રહી શકો છો એ માટે આપ લોગિન કરો ડબલ્યુ ન્યૂઝ ડોટ કોમ ની સાથે નમસ્કાર